બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે ભીખાભાઈ લાણિયા જવાબદારી પર હતા, ત્યારે એપીએમસી યાર્ડમાં નિયમ અનુસાર 5 વર્ષ પૂર્ણ થતા યાર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવેલ, જે ચૂંટણીમાં ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા ચૂંટણી જાહેર થતા જ ઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવેલ, જેમાં લોકમુખે પણ ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોમાં એવી પણ ચર્ચા હતી કે પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલ તેમજ યાર્ડના ચેરમેન ભીખાભાઈ દ્વારા ચૂંટણી લડનાર ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવેલ, જેમાં સૌરભભાઈ જૂથના ગણાતા એવા ભીખાભાઈ લાણિયા દ્વારા તેમના માનીતા લોકોને જ ટિકિટ આપી અન્ય ઉમેદવારોને ભરેલા ફોર્મ પાછા ખેંચવા મજબૂર કરેલા તેવું પણ લોકમુખે ચર્ચાયેલું હતું। ત્યારે ગત ચૂંટણીમાં બોટાદ જિલ્લા અને શહેરના નામી એવા બિલ્ડર અજીતભાઈ વાળા પણ યાર્ડમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે આ વખતની ચૂંટણીમાં તેમનું નામ કપાતા તેમજ ભીખાભાઈ લાણિયા તેમજ સૌરભભાઈ પટેલને ભાજપની હાર માટે જવાબદાર ગણાવ્યા। આ આક્રોશ સાથે ચેરમેનને હાર પાછળના જવાબદાર ગણાવી અજીતભાઈ વાળા દ્વારા ચેરમેનને જાહેરમાં લાફો માર્યો। તળાવ ભર્યું, લોકોને પાણીની સુવિધા મળી, બરાબર, છતાંય માર્કેટની યાર્ડમાં તમે ફોટો આપેલો યાર છાપામાં કે હું હોસ્પિટલ બનાવીશ, મેડિકલ બનાવી, જ્યાં લાફો મારતા સમગ્ર રાજકારણમાં ગરમો હોય, શહેરભરમાં આ વાતથી ખળભળાટ મચી જવા પામેલ, જાહેરમાં ચેરમેન ભીખાભાઈ પર થયેલ લાફા કાનને લઈ ભીખાભાઈ દ્વારા અજીતભાઈ વાળા તેમજ તેમના ભાઈ રણજીતભાઈ વાળા વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ, પોતાના જીવને જોખમ હોય જેને લઈ તાત્કાલિક પોલીસ દ્વારા પગલા ભરી આ બંને આરોપીને ધરપકડ કરી અને જેલમાં મોકલી દેવા માટે ફરિયાદ દાખલ કરી અને પોતાના જીવનું જોખમ હોય તાત્કાલિક પોલીસ દ્વારા પગલા લેવામાં આવે તેમજ આ ઘટના પાછળ દાદાગીરી અને ધાક ધમકી કરી અને ધાક જમાવવા માટે પોતાને માર માર્યાનું ભીખાભાઈ લાણિયા દ્વારા જણાવવામાં આવે।